જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ છ સામાજિક વિજ્ઞાનની અંદર આપણે પાઠ પહેલો પૂરો કર્યો, ત્યારબાદ હવે આપણે પાઠ નવમો જોવાનો છે. નવમો પાઠ છે એ આપણે ઇતિહાસની અંદર જે ભાગ પાડવામાં આવ્યો છે, ઇતિહાસ, ભૂગોળ અને નાગરિક શાસ્ત્ર, એમાં ભૂગોળનો પાઠ છે. આપણે આ આખા વર્ષનો કોર્સ છે એટલા માટે આપણે પહેલાં એક ઇતિહાસનો પાઠ ભણશું, ભૂગોળનો અને નાગરિક. તો પાઠ નવમો, આપણું ઘર છે, આ નવમા પાઠનું આપણું નામ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણું ઘર અથવા આપણું ગામ ક્યાં આવેલું હશે, શેની ઉપર છે, આવા બધા આપણને પ્રશ્નો થતા હોય છે. તમને, અમને, આપણે બધાને આવા પ્રશ્નો છે. તો એનો જવાબ છે એ સાદો છે કે આપણું ઘર, આપણું ગામ, આપણો દેશ, આ બધું ક્યાં આવેલું છે? તો કે પૃથ્વી ઉપર. આ બધું ક્યાં આવેલું છે? તો કે પૃથ્વીમાં. તો કે પૃથ્વી શું છે? તો કે પૃથ્વી સૂર્ય પરિવારનો એક એવો ગ્રહ છે કે જ્યાં સમગ્ર જીવસૃષ્ટિ વસવાટ કરે છે. તો આપણે આજના પહેલા ટોપિકની અંદર આપણે સૌર પરિવાર વિશે વાત કરવાના છીએ. તો આજનો આપણો ટોપિક છે સૌર પરિવાર. તો સૌર પરિવારની અંદર સૌર પરિવારનો મુખ્ય ગ્રહ એટલે કે તારો એ છે મુખ્ય સભ્ય સૂર્ય. તો સૂર્ય, આપણો સૂર્ય એટલે કે આપણી જે આ સૌર પરિવાર છે પૃથ્વીનો, એની અંદર આપણો જે સૂર્ય છે, આપણો સૂર્ય મંદાકિની તારા મંડળનો આ બધા ગ્રહો સૂર્યની
જેથી કરીને આ તમામ ગ્રહો અહીંયા સ્પષ્ટ બને છે. અને પાછું આ ગ્રહોની અંદર પણ ગુરુત્વાકર્ષણ બળ છે, એટલે ગ્રહોની અંદર આપણે પણ જમીન ઉપર ચાલી શકીએ છીએ. યાદ રાખો આ ગ્રહોને પોતાનો કોઈ પ્રકાશ નથી, સૂર્ય પાસેથી મળતા પ્રકાશ તે પ્રકાશિત છે. સૌર પરિવારમાં આ ગ્રહો વિવિધ કદ અને સ્વરૂપ ધરાવે છે. બરાબર છે.